ક્લિયરલી લખ્યું છે કે મમ્મીજીને બદામની એલર્જી છે. તે વાંચવામાં આળસ કેમ કરી? આઈ એમ સોરી ભાભી, તમે તમારી મદદ કરવા માંગતા હતા પણ મેં બધું કામ બગાડી નાખ્યું. કઈ વાંધો નહીં, આપણે ફરી ટ્રાય કરીશું. તું ચિંતા નહીં કર, જો તને ભૂખ લાગી હોય ને તો તું બિંદાસ કઈ જમી લે. ના ભાભી, મમ્મીજીને છોડ ને. કઈ વાંધો નહીં, તું એક કામ કરીશ, બહાર જઈને બધું ખાવાનું રસોડામાં લઈ આવીશ. ઓકે ભાભી. આ લિસ્ટ મળી ગયું. દૂધપાક બનાવવાની સામગ્રી. માત્ર એક તણખલું છે, મોટો ભડાકો તો પન્નાબેન ઉઠશે ત્યારે થશે. મમ્મીજી, હવે કેમ લાગે છે તમને? ઠીક છે, હું બહુ વાર સુધી સુધી નહીં. હા મમ્મીજી, જે કંઈ પણ થયું એના બદલ હું તમારી માફી માંગુ છું. મારે ધ્યાન રાખવું જોઈતું હતું. જયશ્રી, તે ભૂલ કરી છે. નહીં ને તો પછી તારે માફી માંગવાની શું જરૂર છે? હા હું મમ્મીજીને માફી માંગવા જાઉં છું. તું હમણાં નહીં જા. મમ્મીજી કદાચ સૂતા હશે, અને જો એ ઉઠી પણ ગયા હશે ને તો એ તારી પર સખત ગુસ્સામાં હશે. એટલે જો તું હમણાં જઈશ ને તો એ તારી પર વધારે બગડશે. એટલે તું એમને અત્યારે ડિસ્ટર્બ નહીં કર. એમને થોડો સમય આપ, એમનું મગજ શાંત થવા દે, પછી તું શાંતિથી માફી માંગી લેજે. અરે રુચિ, પન્નાબેન દેખાતા નથી. એ સૂતા છે. આ સમયે પન્ના સૂતી છે? એની તબિયત તો સારી છે ને? આમ અચાનક શું થયું તને? હવે કેમ છે? અરે ડોક્ટરને બોલાવવાની જરૂર છે? ના, મને કાંઈ નથી થયું, હવે હું એકદમ ઠીક છું. અરે પણ થયું શું એ તો જણાવો. કેમ તમે આ ટાઈમે સૂઈ ગયા? કયું ને કંઈ નથી થયું, આ તો જરા પેટમાં દુખતું હતું એટલે આડી પડી. હવે કોઈ તકલીફ નથી ને? સાચું બોલજો પન્નાબેન, તમારાથી બદામ ખવાઈ ગઈ હતી ને? કેવી રીતે? જ્યારે તમે આટલું બધું ધ્યાન રાખો છો તો આવી ભૂલ કેવી રીતના થઈ?
મારી ભૂલના કારણે થયું છે. મેં દૂધપાક બનાવ્યો તો અને એમાં મારાથી બદામ નખાઈ ગઈ. જયશ્રી, એ દૂધપાક બનાવતી હતી ત્યારે તું ક્યાં ગઈ હતી? તારે એને જણાવવું જોઈએ ને એ આ ઘરમાં નવી છે, તું નથી ને. અને અદિતિ, જયશ્રી ભાભીને ઘરમાં બીજા ઘણા કામ હોય છે, પણ તે આટલી ઇમ્પોર્ટન્ટ વાત રૂચિકાને કેમ ના જણાવી? તને ખબર છે ને કે આ સિવિયર એલર્જી છે. બસ બહુ થયું. કોઈએ મારી સામે મારી બહુઓને વઢવાની જરૂર નથી. એ લોકોએ તો મને કીધું હતું કે મમ્મીજીને બદામની એલર્જી છે. મારી જ ધ્યાન બહાર રહી ગયું. જસ્ટ શટ અપ રૂચિ, જસ્ટ શટ અપ. તને શરમ આવી જોઈએ આટલી મોટી બેદરકારી બદલ? ને તારું ધ્યાન ક્યાં હતું? તને સિવિયર એલર્જીનો અર્થ ખબર છે? ખબર છે તને કે જેની એલર્જી હોય માણસ એ વસ્તુનું સેવન કરે તો માણસને કાંઈ પણ થઈ શકે છે, એનું ભાન છે તને? બસ અમોલ, બસ બહુ થયું હવે. અરે અજાણતા એનાથી ભૂલ થઈ ગઈ છે. એ ભવિષ્યમાં આવી એ ભૂલ નહીં કરે, એનું એ ખાસ ધ્યાન રાખશે. અને એને ઓલરેડી બધાની વચ્ચે ભૂલ પોતાની કબૂલ કરી છે, માફી પણ માગી લીધી છે, ને સાચા દિલથી માફી માગી છે. એક વાત આપણે બધાએ ન ભૂલવી જોઈએ કે આજે આ ઘરમાં રૂચિનો પહેલો દિવસ છે. એ મને ખાતરી છે કે ધીરે ધીરે આ ઘરના નીતિ નિયમો બધું એ શીખી લે છે. આ વાત અહીંયા પૂરી થાય છે. હવે તમે લોકો પોતાના રૂમમાં જઈને ફ્રેશ થઈ જાઓ. પન્ના, તું તારી વવો વચ્ચે આવો ભેદભાવ કરીશ એની તો મને કલ્પના જ નહોતી. જ્યારે માનવ અને વેદ પોતાની પત્નીઓને વઢી રહ્યા હતા ત્યારે તો તારાથી સહન ન થયું, પણ અમોલ, અમોલ જ્યારે પોતાની પત્નીને વઢી રહ્યો હતો ત્યારે તું એક શબ્દ ન બોલી, ચૂપ રહી. તું તારી બંને વવોને સપોર્ટ કરે છે તો રૂચિને કેમ નહીં? કારણ કે હજી સુધી મારી વહુ બની નથી. ને મને શંકા છે કે મારી વહુ બની પણ નહીં શકે. એક તો પન્નાબેન તને પોતાની વહુ માનતા નથી, એટલે તારે ખૂબ કાળજી રાખવી જોઈએ. એની જગ્યાએ તું છે કે ભૂલ ઉપર ભૂલ કરતી જાય છે. રુચિ, જો આ જ રીતે ચાલતું રહ્યું ને તો પન્નાબેન તને ક્યારે પસંદ નહીં કરે અને તને વહુ તરીકે ક્યારે નહીં સ્વીકારે. રુચિ, અત્યારે તારા માટે સૌથી મોટી ચેલેન્જ એમનું દિલ જીતવાની છે. એમાં નફરત ભરવાની નહીં, આપણે બસ પ્રેમથી એમનું દિલ જીતીને એમને મનાવી લેવાના છે. મારો એ જ તો પ્રયત્ન હતો, એટલે જ તો મેં દૂધપાક બનાવ્યો હતો. પણ પરિણામ શું આવ્યું એનું? તું એમની નજરમાંથી વધારે ઉતરી ગઈ. એટલે પ્લીઝ આવું નહીં કરતી. રુચિ, મને એક વાત નથી સમજાતી કે તું આટલી સમજદાર છે, આટલી હોશિયાર છે, તો પન્નાબેનનું દિલ કેમ નથી જીતી શકતી? તારી બધી જ સમજણ વાપરીને તારું દરેક પગલું એવું હોવું જોઈએ કે એ પગલું છે ને તને પન્નાબેનની નજીક લઈ જાય. અને હા, એવું તો ન જવું જોઈએ કે પન્નાબેનને તારાથી નફરત થઈ જાય. આખો દિવસ મોબાઈલમાં જ લાગેલો હોય છે. અરે મમ્મી, કામ કરું છું. પ્રફુલ્લા, ભાઈ કાલે રૂચિને પગ ફેરા માટે લેવા જવાનું છે ને, એટલે
વેવાઈના ઘરવાળાઓ માટે હું ગિફ્ટ લઈને આવ્યો છું. રુચિર, કાલે તું રુચિને લેવા જાય ત્યારે આ બધા બોક્સિસ લઈને જજે, ઓકે? ના, રુચિર નહીં જાય. તમને તો ખબર છે ને કે રુચિરનો પ્રોજેક્ટ એ લોકોએ મંજૂર નથી કર્યો, અને જો રુચિર ગિફ્ટ લઈને જશે ને અને એનાથી કોઈ ભૂલ થઈ ગઈ તો? પ્રફુલ્લા, તું નકામી ખોટી ચિંતા કરે છે. અરે રુચિર હવે કઈ નાનો કિકલો નથી રહ્યો, સેન્સિબલ છોકરો છે. એને બરાબર ખબર છે કે ત્યાં જઈને એને શું કરવાનું છે અને કોની સાથે કેવો વ્યવહાર કરવાનો છે. રાઈટ? રાઈટ પપ્પા. અને મમ્મી, જે પણ ગુસ્સો હતો ને એ હવે નીકળી ગયો છે. તો કાલે છે ને હું આમ ઓય ઓય એવી રીતે નાસ્તો જઈશ અને તડાક 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 નાસ્તો રુચિને લઈ આવીશ. બસ. સારું બેટા, હા, તું રુચિને લેવા જજે, મને કોઈ વાંધો નથી. પણ આમ નાસ્તો નહીં જતો. હા ભલે. મમ્મી તું ચિંતા નહીં કર, રુચિનો ભાઈ જ, અને મારે કારણે એને કોઈ તકલીફ થાય એવું કોઈ દિવસ નહીં બને. સો તમે હવે ચિંતા નહીં કરો, જસ્ટ રિલેક્સ, ચિલ, એઝ ઓલવેઝ હું છું ને. લાવ ભાભી, હું તમારી મદદ કરું. હું તો ઈચ્છું છું કે તું મારી મદદ કરે. સાચું કહું, હું ઘણા વખતથી સપનું જોતી હતી કે જ્યારે મારી દેરાણી આવે ને ત્યારે અમે બંને હળીમળીને ઘરનું કામકાજ કરીએ અને ખૂબ મજા કરીએ. પણ હવે શું થાય, જ્યારે તું મમ્મીજીને પસંદ જ નથી તો અમારે બે પણ તને અમારાથી દૂર રાખવી પડે છે. ફરીથી તું કોઈ એવું કામ કરે જેમાં તારાથી કોઈ ભૂલ થઈ જાય ને તો તું મમ્મીજીથી વધારે ને વધારે દૂર થઈ જઈશ. કાલે તને એક ચાન્સ હતો પણ બાજી કેવી ઊંધી વળી ગઈ તે જોઈ લીધું ને. એટલે ખરું કહું ને તો મને પણ તને કોઈ આઈડિયા આપતા હવે ડર લાગે છે. ક્યાંક તું ફરીથી ભૂલ કરે તો સૌથી વધારે દુઃખ મને જ થશે. એટલે મેં મનોમન નક્કી જ કરી લીધું છે કે હવે હું તને કોઈ પણ આઈડિયા સુજાડવાની નથી. સમય જતાં કદાચ મમ્મીજીની નારાજગી તારા પ્રત્યે આપોઆપ જ દૂર થઈ જાય. ભાભી, પણ મારામાં એટલી ધીરજ નથી. હું આ પરિવારમાં પ્રેમ આપવા અને પ્રેમ મેળવવા માટે આવી છું, દિવાલો ઊભી કરવા માટે નહીં. દિવાલોમાં તિરાડ પડે ને તો દિવાલ તૂટી જાય છે, પણ જ્યારે સંબંધોમાં તિરાડ પડે ને તો દિવાલો ઊભી થઈ જાય છે. મારે મારી અને મમ્મીજી વચ્ચેની આ દિવાલ તોડવી છે અને એના માટે હું કંઈ પણ કરવા માટે તૈયાર છું. પ્લીઝ ભાભી, તમે મને કોઈ રસ્તો બતાવો ને. હું તમને ખાતરી આપું છું કે આ વખતે મારાથી કોઈ ભૂલ નહીં થાય. આઈ પ્રોમિસ. ના ના, એ તારાથી નહીં થઈ શકે. અને એકચ્યુઅલી તારે એવું કરવું પણ ના જોઈએ. મારી એક ફ્રેન્ડ સાથે પણ આવું જ હતું, એની પરિસ્થિતિ પણ તારા જેવી જ હતી. એની સાસુ એને જરાય પસંદ નહોતી કરતી અને ઘરમાં રોજ કંકાસ થતો હતો. ત્યારે એણે કાયમની શાંતિ માટે એ છોકરી આ જ રસ્તો અપનાવ્યો હતો અને એ પછી એમાં સફળ થઈ ગઈ હતી અને રાતોરાત એની સાસુની ખૂબ માનીતી થઈ ગઈ. પણ એણે જે કર્યું ને, પ્લીઝ તું નહીં કરતી, હા, એમાં બહુ મોટો જોખમ છે. ભાભી, મેં તમને કહ્યું ને, મમ્મીજીનું દિલ જીતવા માટે હું કંઈ પણ કરવા માટે તૈયાર છું. અને એવું તો કયું કામ છે જે એણે કર્યું અને હું ન કરી શકું? ભાભી, મમ્મીજી સાથેના સંબંધ સુધારવા માટે હું કોઈ પણ જોખમ લેવા તૈયાર છું. પ્લીઝ, તમે મને આઈડિયા કહો ને. માનુભાઈ, ઓડિટર્સના રિપોર્ટ આવી ગયા છે જેમાં ફેક્ટરીના કુલ નુકસાનનો ઉલ્લેખ છે. બસ હવે આપણો આ ક્લેમ જલ્દીમાં જલ્દી પાસ થઈ જાય તો સારું, કારણ કે તો જ આપણે ફેક્ટરી જલ્દી ઊભી કરી શકશું. આખરે આપણી એમાં 10 વર્ષની મહેનત અને પરસેવો છે. જાણું છું, મને પણ એ વાતનો અફસોસ છે. માનવભાઈ, વેદભાઈ, આ ફાઇલ છે
આની અંદર કોટેશન્સ અને ઓપ્શન્સ છે બાકીના પ્રોજેક્ટના, એટલે તમે ચેક કરી લો, સર્વે કરી લો, ડિટેલ કાઢી લો, એટલે તમને ખબર પડી જશે કે રુચિરનો પ્રપોઝલ સારું છે કે પછી બીજા કોઈ. તો એમાં મેણું મારવાની જરૂર નથી. બીજા કોટેશન ચેક કરવા એ કંપનીની પોલિસી છે, અમારો અંગત નિર્ણય નથી. અને ધંધો અમોલ ધંધાની રીતે જ થાય, સમજો. આ તો રુચિરનો પ્રોજેક્ટ સારો હોય તો આપણી ક્યાં ના છે, પછી રુચિરનો હોય કે કોઈ બીજાનો હોય. હું પણ એ જ વાત કહેવા માંગુ છું વેદભાઈ, આ પ્રોજેક્ટને મેં પણ ડિટેલમાં સ્ટડી કર્યો છે. માનું છું કે રુચિર મારો સાળો છે, પણ રુચિરની જગ્યાએ અગર કોઈ બીજું પણ આ પ્રોજેક્ટ લાવ્યું હોત તો પણ આ પ્રોજેક્ટને મેં અપ્રુવલ આપ્યું હોત, કારણ કે આ પ્રોજેક્ટ મને ગમ્યો છે. એક મિનિટ, તમે બંને જણા શાંત થઈ જાઓ. આ બિઝનેસ ડિસિઝન છે, એમાં વ્યક્તિગત થવાની જરૂર નથી. અરે, તમને બધાને એક ચોંકાવનારા સમાચાર આપવાના છે, જે આપણા બિઝનેસ માટે ઘાતક સાબિત થશે. આવો આવો રુચિરભાઈ, બેસો. કેમ છો તમે? હું મજામાં, તમે કેમ છો? મજામાં. તમે બેસો અહીંયા, હું પાણી લેતી આવું છું. અને રુચિને કહી દો કે તમે આવી ગયા છે. શું વાત છે પપ્પા? અને અચાનક એવું તે શું થઈ ગયું જે આપણી કંપની માટે ઘાતક સાબિત થાય? આપણી ફેક્ટરીમાં આગ લાગી હતી, એટલે ઇન્સ્યોરન્સ વાળા ઇન્વેસ્ટિગેશન કર્યું હતું. એમના સર્વે મુજબ આપણી ફેક્ટરીમાં આગ લાગી નહોતી, પણ કોઈએ જાણી જોઈને લગાડી હતી. અરે પણ પપ્પા, ફેક્ટરી પાછી શરૂ નહીં થાય તો બધા જ ફાઇનાન્સરો પૈસા પાછા માંગવા માટે ઊભા થઈ જશે. અરે, ધંધાનું તો જે થવાનું હશે તે થશે, ફેક્ટરી તો ઊભી થઈ જશે, પણ રોકાણકારોના પૈસા આપણે પાછા આપવા જઈશું ને તો આપણો ધંધો આખો ચોપટ થઈ જશે. એક્ઝેક્ટલી, આજ ઘાતક સમાચાર જણાવવા આવ્યો છું. પ્લીઝ મને કહો ને. મારી ફ્રેન્ડે મસ્ત આઈડિયા કર્યો. એ પોતાની સાસુને છોડીને પોતાના પિયર જતી રહી, અને છેવટે દીકરાની ખુશી માટે થઈને સાસુએ વહુને મનાવી લેવી પડી અને પાછી સાસરે લઈ આવી. પણ વહુએ ત્યારે સામે શરત મૂકી કે આજ પછી મારી સાથે ઝઘડો નહીં કરવાનો, મારી કોઈ વાતનું ખોટું નહીં લગાડવાનું, અને મને હંમેશા પ્રેમથી રાખવી. અને શું એની સાસુ આ બધી વાતો માની ગઈ? અરે, એટલે જ તો મેં તને આ આઈડિયા આપ્યો. સાસુ હોશે હોશે માની ગઈ. પણ પ્લીઝ, તું આવું નહીં કરતી. હા, તું આજે પગ ફેરા માટે તારા પિયરે જાય છે, તો તું પાછી આવી જજે. હા, મને તારી બહુ ચિંતા થાય છે, અને મને મમ્મીજીનો પણ ડર લાગે છે. એકચ્યુઅલી સાચું કહું ને, મારે તને આ આઈડિયા આપવો જ નહોતો જોઈતો. ચાલ બાર, તારા ભાઈને આવવાનો સમય થઈ ગયો છે. રુચિ, ચાલ, તારો ભાઈ આવી ગયો છે. રુચિ, શું વિચારે છે? ચાલ, જલ્દી, તારો ભાઈ આવી ગયો છે, જલ્દી આવજે. જો રુચિ આવું કરશે કે પાછી જ નહીં આવે તો હંમેશા માટે ત્યાંની ત્યાં જ રહી જશે, પોતાના પિયરે. અને પન્નાબેન સાથેના મળમેળનું એનું સપનું માત્ર સપનું જ બની રહી જશે. અને મમ્મીજી પેલીની સાસુની માફક એને કોઈ દિવસ બોલાવા નહીં જાય. વાહ, શું મજા આવશે.